जो सोलेनोइड में 8 एम्पियर विद्युत प्रवाह रहतो हो तो तेना केंद्र पासे चुंबकीय क्षेत्र बी नु मूल्य शोध बराबर। એટલે પેલા તો સોલેનોઇડ ની લંબાઈ કેટલી છે 80 સેન્ટીમીટર એટલે કે 80 ગુણાકાર માં 10 ની માઈનસ 2 ઘાત મીટર આટાઓ ની સંખ્યા n બરાબર શું છે 400 એના પાછળ લેયર કેટલા છે 5 એટલે 400 ગુણાકાર માં 5 એટલે કેટલા થશે 2000 વ્યાસ છે d બરાબર 1.8 સેન્ટીમીટર વિદ્યુત પ્રવાહ I કેટલો પસાર થાય છે 8 એમ્પીયર એટલો તો b બરાબર આપણે મેળવવાનું છે b નું આપણે સૂત્ર મૂકીએ તો b is equal to mu 0 small n I स्मॉल एन इज इक्वल टू कैपिटल एन अपॉन एल એટલે કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા એટલે બી બરાબર શું થશે મ્યુ 0 કેપિટલ એન આઈ અપોન એલ કિંમત મૂકીએ મ્યુ 0 ની કિંમત એટલે 4 પાઈ ઇનટુ 10 રેસ ટુ માઈનસ 7 એન એટલે 2000 આઈ વિદ્યુત પ્રવાહ એટલે 8 એના છેદમાં એલ એટલે 80 ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે 2512 ગુણાકારમાં 10 ની 5 ઘાત ટેસ્લા એટલે એને ઘાતનું કન્ઝર્વેશન કરો તો b is equal to 2.5 ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત ટેસ્લા। નવમો દાખલો છોકરાઓ 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચડાને 20 આટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। આ ગૂંચડું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચડાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના ચુંબકીય ક્ષેત્ર સંક્ષિપ્ત નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે તો ગૂંચડું કેટલા મૂલ્યનો ટોર્ક અનુભવશે બરાબર। એટલે L બરાબર આપણે એકવાર છે 10 સેન્ટીમીટર એટલે કે 10 ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત મીટર આટાઓની સંખ્યા ગૂંચડું છે એ ચોરસ છે એની અંદર આટાઓની સંખ્યા n બરાબર કેટલું છે 20 I બરાબર કેટલું છે 12 એમ્પિયર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે 0.80 ટેસ્લા થીટા કેટલું છે 30 ડિગ્રી તો આપણે શું શોધવાનું છે ટોર્ક બરાબર કે ટોર્ક નું સૂત્ર આપણી પાસે છે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ n I a b sin થીટા પણ અહીંયા આપણી પાસે a નથી એટલે ચોરસ માટે a બરાબર શું થશે l સ્ક્વેર એટલે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ n I l સ્ક્વેર b ઇનટુ sin થીટા બરાબર। હવે આપણે કિંમત મૂકીએ n એટલે કેટલા છે 20 I એટલે 12 l સ્ક્વેર l ની કિંમત કેટલી છે તો કે 10 ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત મીટર નો વર્ગ b એટલે કેટલું છે 0.80 ગુણાકારમાં sin થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ની કિંમત કેટલી છે 30 એટલે sin 30 બરાબર। કિંમત મૂકો sin 30 ની કિંમત કેટલી થશે 0.5 સાદુરૂપ આપશો એટલે ટોર્ક ની કિંમત મળશે 9600 ગુણાકારમાં 10 ની માઈનસ 4 ન્યૂટન ઇનટુ મીટર ઘાતને ઉપાડી લ્યો તો કેટલું વધે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ 0.96 ગુણાકારમાં 0.96 ન્યૂટન ઇનટુ મીટર। 10મો દાખલો છોકરા બે ચલિત ગૂંચડાવાળા મીટરો M1 અને M2 ની વિગતો નીચે મુજબ છે R1 બરાબર 10 ઓહ્મ N1 બરાબર 30 A1 બરાબર 3.6 ગુણાકારમાં 10 ની માઈનસ 3 મીટર સ્ક્વેર B1 ઇઝ ઇક્વલ ટુ 0.25 ટેસ્લા R2 ઇઝ ઇક્વલ ટુ 14 ઓહ્મ N2 ઇઝ ઇક્વલ ટુ 42 A2 ઇઝ ઇક્વલ ટુ 1.8 ગુણાકારમાં 10 ની માઈનસ 3 મીટર સ્ક્વેર B2 ઇઝ ઇક્વલ ટુ 0.50 ટેસ્લા બંને માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે એટલે કે K1 ઇઝ ઇક્વલ ટુ K2 ઇઝ ઇક્વલ ટુ કે છે તો આના માટે આપણે M1 અને M2 માટે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે। પહેલા તો આપણું પ્રવાહ સંવેદિતાનું સૂત્ર IS is equal to NAB upon K એને પહેલા માટે આપણે લાગુ પાડીએ તો IS1 is equal to N1 A1 B1 upon K1 બીજા માટે લાગુ પાડીએ તો IS2 is equal to N2 A2 B2 upon K2 ગુણોત્તર લઈએ તો IS2 upon IS1 is equal to N2 A2 B2 upon N1 A1 B1 કેમ કે K2 અને K1 is equal to K એટલે છેદમાં K ઉડી જશે એટલે શું વધશે ખાલી N2 A2 B2 upon N1 A1 B1 બરાબર। કિંમત મૂકીએ તો N2 ની કિંમત એટલે 42 A2 એટલે 1.8 ગુણાકારમાં 10 ની માઈનસ 3 B2 એટલે 0.50 N1 એટલે 30 A1 એટલે 3.6 ગુણાકારમાં 10 ની માઈનસ 3
અને b1 એટલે 0.25 તો is2 upon is1 બરાબર કેટલા મળશે આપણે 1.4 એટલે કે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કેટલો થશે 1.4 ઠીક છે હવે આપણે વોલ્ટેજ સંવેદિતા તરફ આગળ વધીએ તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર થશે vs nab kr પહેલા માટે લાગુ પાડીએ તો n1 a1 b1 k1 r1 vs2 બીજા માટે લાગુ પાડીએ તો n2 a2 b2 k2 r2 બરાબર એટલે vs2 પાછો અહીંયા k1 k2 k એટલે વધશે છેદમાં શું ખાલી r1 અને r2 એટલે vs2 vs1 n2 a2 b2 r2 એના છેદમાં n1 a1 b1 r1 છેદનો છેદ અંશમાં એટલે vs2 vs1 શું થશે n2 a2 b2 r1 છેદમાં n1 a1 b1 r2 બરાબર કિંમત મૂકીએ n2 ની 42 a2 1.8 ગુણાકારમાં 10 ની માઇનસ 3 b2 is equal to 0.50 r1 is equal to 10 n1 is equal to 30 a1 is equal to 3.6 ગુણાકારમાં 10 ની માઇનસ 3 b1 is equal to 0.25 અને r2 is equal to 14 એટલે પ્રવાહ સંવેદિતાનો આપણે સોરી વોલ્ટેજ સંવેદિતાનો આપણે ગુણોત્તર મળશે 1 એક ઓરડામાં 11મો દાખલો એક ઓરડામાં 6.5g 1G is equal to 10 raised to minus 4 Tesla જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણાકારમાં 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડવામાં આવે તો ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા શું બરાબર B ની કિંમત આપી આપણે V ની કિંમત આપી R મેળવવાનું છે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે આપણે ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળનું સૂત્ર મૂકીએ તો ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ QVB કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ MV સ્ક્વેર / R VB એક વખત કેન્સલ એટલે QB બરાબર MV / R R ને સૂત્રનો કર્તા બનાવો એટલે MV / QB M ઇલેક્ટ્રોનનું દળ એટલે 9.1 ગુણાકારમાં 10 ની માઇનસ 31 કિલોગ્રામ V ઇઝ ઇક્વલ ટુ આપણે આપ્યા છે 4.8 ગુણાકારમાં 10 ની 6 Q is equal to ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 1.6 ગુણાકારમાં 10 ની માઇનસ 19 કુલમ અને B is equal to આપણે આપ્યા છે 6.5 ગુણાકારમાં 10 ની માઇનસ 4 ઘાત સાંદ્રરૂપ આપતા R નો જવાબ મળશે 4.2 ગુણાકારમાં 10 ની માઇનસ 2 મીટર એટલે R is equal to થશે 4.2 સેન્ટીમીટર બરાબર 12મો દાખલો છોકરાઓ 11મો દાખલાની આપણે જે રકમ હતી કે ચુંબકીય ક્ષેત્રની કિંમત B બરાબર 6.5 ગુણાકારમાં 10 ની માઇનસ 4 ટેસ્લા અને V બરાબર 4.8 ગુણાકારમાં 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ આને અનુલક્ષીને આપણે આવૃત્તિ મેળવવાની છે અને બીજું આપણે એવું પૂછ્યું છે કે આવૃત્તિ શું ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધારિત છે કે નહીં એ આપણે જોવાનું છે બરાબર તો એ સૂત્ર મુજબ ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ તો QVB બરાબર MV સ્ક્વેર / R QB બરાબર MV / R V is equal to શું કહી શકાય R into omega કિંમત મૂકો તો QB is equal to MR omega upon R R R cancel એટલે QB બરાબર શું લીધું M into omega omega is equal to also 2 pi F એટલે QB is equal to M 2 pi F F ને સૂત્રનો કર્તા બનાવો એટલે F બરાબર QB upon M 2 pi એટલે પહેલા તો હું તમને બીજો જવાબ પહેલા આપી દઉં કે આવૃત્તિ ઝડપ ઉપર આધારિત છે કે નહીં તો સૂત્રની અંદર જો તમે તો F બરાબર શું છે QB upon M 2 pi એટલે આની અંદર કે V આવતું નથી ઈટ મીન્સ કે આવૃત્તિ ઝડપ ઉપર આધારિત નથી બરાબર હવે આની અંદર આપણે કિંમત મૂકીએ Q ની કિંમત એટલે 1.6 ગુણાકારમાં 10 ની માઇનસ 19 B એટલે 6.5 ગુણાકારમાં 10 ની માઇનસ 4 M ની કિંમત એટલે 9.1 ગુણાકારમાં 10 ની માઇનસ 31 2 અને pi ની કિંમત એટલે 3.14 સાદુરૂપ આપતા જવાબ મળશે F is equal to 0.1819 ગુણાકારમાં 10 ની 8 હર્ટ્ઝ 2 ઘાત 2 પોઈન્ટ આ મટાવો એટલે 6 ઘાત થઈ જાય એટલે 18 ગુણાકારમાં 10 ની 6 ઘાત હર્ટ્ઝ 10 ની 6 એટલે મેગા હર્ટ્ઝ એટલે 18 મેગા બરાબર 13મો દાખલો છોકરા એક ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આટા ધરાવતું વર્તુળાકાર ગુજડું લટકાવેલ છે જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ક્ષેત્ર રેખાઓ ગુજડાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે ગુજડાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય જણાવો અને બીજું આપણે એવું મેળવવાનું છે કે જો એ ગુજડાનો આકાર અનિયમિત હોય અને સમાન ક્ષેત્રફળ હોય
तो एना टोर्क ना मूल्य में शू कई फेर पड़े तो B is equal to आपने एक टेस्ला 8 R is equal to 8 सेंटीमीटर N is equal to 30 I is equal to 6 एम्पियर थीटा is equal to 60 डिग्री अने टोर्क तो बराबर मेळवानो એટલે આપણી પાસે ટોર્ક નું સૂત્ર છે ટોર્ક T is equal to NI AB sin थीटा A આપણી પાસે નથી એટલે A ની જગ્યાએ આપણે મૂકશું pi r square કિંમત મૂકતા તમને જવાબ મળશે ટોર્ક નું 3.1 ન્યૂટન ઇનટુ મીટર અને A गुचड़ा ऊपर लगता टोर्क में कई फरक पड़े तो ना जवाब छे ना टोर्क कोई पण प्रकार ना गुचड़ा माटे समान है बराबर अहीं आपणो आ चेप्टर पूरु थाय छे नेक्स्ट एटले के शुक्रवारे आपणे विद्युत चुंबकीय प्रेरण चेप्टर चालू करशुं बराबर